નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 7 જેટલી વિવિધ માંગણી સાથે ઉપલેટા મામલતદારને આવેદન આપવામાં આવ્યું. ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 7 જેટલી વિવિધ માંગણી સાથે ઉપલેટા મામલતદારને આવેદન આપવામાં આવ્યું, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને રાજ્યના અન્ય શિક્ષકો જેટલી સુવિધાઓ આપવામાં આવે તેવી માંગણી કરી હતી. જે મુજબ સરકારના નિર્ણય મુજબ નગર પ્રાથમિક સમિતિના શિક્ષકોનો જે પગાર સ્કેલ 2500 રૂપિયા છે તે 4200 સુધી કરવાની જે જાહેરાત છે તેનો તાત્કાલિક અમલ કરવા સાથે 7મા પગારપંચની ભલામણો મુજબ પગાર અને તમામ ભથ્થાઓ તાત્કાલિક આપવા માટેની માંગણી કરી છે. સાથે સાથે રાજ્યના અન્ય શિક્ષકોને જે રજા અને હક આપવામાં આવ્યા છે તે તમામ હક પર નગર પ્રાથમિક સમિતિના શિક્ષકોને આપવામાં આવે તેવી માંગણી સાથેનું આવેદન ઉપલેટા મામલતદારને આપવામાં આવ્યું છે. હું ભાવેશ સુવા, પ્રમુખ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા. આજરોજ અમારા પ્રશ્નો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવે, જેમ કે જિલ્લા પંચાયતના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીને પગારમાં વેરિએશન જે આવે છે એના બાબતે કાયદાલા એપના વિરોધમાં અને વિવિધ નાના મોટા એવા 5 પ્રશ્નો દ્વારા મુખ્યમંત્રીને સંબોધી અને મામલતદારશ્રી દ્વારા અમારા પ્રશ્નો રજૂઆત કરવામાં આવે અને આવેદનપત્ર દરેક શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. વિપુલ ધામેચા સાથે NS ગુજરાત ન્યૂઝ ઉપલેટા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે નવા નિમણૂક થયેલા TDOનો સત્કાર સમારોહ અને બદલી બઢતી થઈ થયેલા કર્મચારીઓનો વિદાય સત્કાર સમારોહ યોજાયો. પ્રાંતિજ ખાતે આવેલ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી GH કાપડિયાની સરકારી નીતિ નિયમ મુજબ 2.5 વર્ષના સમય બાદ અમદાવાદ ખાતે બદલી થઈ જતા પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી તરીકે નીતિનભાઈ પટેલની નિમણૂક થતા તથા તાલુકા પંચાયત કર્મચારીઓ તથા તલાટીઓ કર્મચારીઓની બઢતી સાથે બદલી થતા પ્રાંતિજ તાલુકા તલાટી મંડળ દ્વારા આવનારા તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલનો સત્કાર સમારંભ યોજાયો. તો બદલી બઢતી થઈ જેને લઈને કર્મચારીઓનો પણ વિદાય સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા પ્રમુખ બેચરશ્રી રાઠોડ, ઉપપ્રમુખ રામસિંહ, પૂર્વ પ્રમુખ દક્ષાબેન સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તો આવનાર TDO નીતિનભાઈ પટેલને શાલ શ્રીફળ આપીને સન્માન કરવામાં આવ્યું. તો વિદાય રહી રહેલ કર્મચારીઓને પણ શાલ અને શ્રીફળ તેમજ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે તાલુકા પંચાયત સ્ટાફ, તાલુકાના તલાટી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિત સરપંચો, તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકા તલાટી મંડળ દ્વારા કરવામાં આવ્યું. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા પોતાના પતિના આયુષ્ય માટે કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવ્યું. ભાદરવા સુદ એટલે કે કેવડા ત્રીજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આખો દિવસ નકરડો ઉપવાસ કરી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી બિલીપત્ર, પુષ્પો અને કેવડો ચડાવે છે. દિવસભર માત્ર કેવડો સૂંઘીને વ્રત કરે છે અને આખી રાત જાગરણ કરે છે. જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં સૌભાગ્યવતી મહિલાઓએ કેવડા ત્રીજનું વ્રત કરી ભગવાન શિવજી આગળ પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. માતા પાર્વતીજીએ પણ ભગવાન શિવજી સાથે લગ્ન કરવા માટે પોતાની સખીઓ સાથે જંગલમાં જઈ શિવલિંગ બનાવી તેની પૂજા કરી બિલીપત્ર, પુષ્પ અને કેવડો ચડાવી દિવસભર ઉપવાસ કરી લગ્ન કરવા માટે ભગવાન શિવજીને પ્રસન્ન કરી લગ્નનું વરદાન માંગ્યું હતું. મહિલાઓ આમ તો ભગવાન શિવજીની પૂજા નથી કરતી, પણ આજના એક દિવસ માત્ર સૌભાગ્યવતી સ્ત્રીઓને પૂજા કરી શકે છે તેવું શાસ્ત્રોમાં પણ જણાવ્યું છે. જ્યારે પાર્વતીજીએ ભૂલથી ભગવાન શિવજીને કેવડો ચડાવ્યો હતો એટલે ભગવાને પ્રેમથી તેનો સ્વીકાર પણ કર્યો હતો, ત્યારે પ્રાંતિજ ખાતે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા તપોધન ફળી ખાતે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર તથા ખોડિયાર કુવા ખાતે આવેલ ગણપતિ મંદિર સહિતના શિવ મંદિરોમાં જઈને શિવજીની પૂજા અર્ચના કરી હતી. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા તથા શાલ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તમામ રોગોનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો. ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસાવાએ ચૂંટણી વખતે કહ્યું હતું કે પોતાનો પૂરો પગાર ગરીબો માટે ગરીબોના દર્દીઓ ઉપર ઉપયોગમાં લેવાશે, જેના સંદર્ભમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસાવા તથા શાલ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તમામ રોગોનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો. ધોરાજીના લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે આ તમામ રોગોનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો,
જેમાં કેન્સર, ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ જેવા અનેક રોગો માટેનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો, જેમાં ધોરાજી તથા ગામડાઓમાં તમામ દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. અમદાવાદના સાલ હોસ્પિટલના નિષ્ણાંતોની મેડિકલ ટીમ અને નિષ્ણાંત ડોક્ટરોની નિગરાની હેઠળ આ કેમ્પ યોજાયો હતો. અલ્પેશ ત્રિવેદી સાથે NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. રાજકોટના જીતલસર જંકશન રેલવે સ્ટેશન ઉપર નવનિર્મિત રેલવે પ્લેટફોર્મનું લોકાર્પણ કરવામાં આવ્યું. અહીં આવેલા ભાવનગર ડિવિઝનના ગોસ્વામી અને પોરબંદર સાંસદ રમેશ ધડુકે અહીંની રેલવે અને ટ્રેનની સુવિધાઓ માટે આવેદન આપીને રજૂઆત કરી હતી. કરવામાં આવેલા પ્લેટફોર્મના લોકાર્પણ પોરબંદરના સાંસદ રમેશ ધડુકના હસ્તે કરવામાં આવ્યું. નવનિર્મિત પ્લેટફોર્મની ઊંચાઈ વધારીને ટ્રેનના પગથિયા સુધી ચડવા અને ઉતરવામાં કોઈ તકલીફ ન પડે તેવા બનાવની સાથે તેની લંબાઈ વધારવામાં આવી, જેને લઈને લોકોની સુવિધામાં વધારો થયો છે. સાથે સાથે આ વિસ્તારના આગેવાનોએ પણ જેતપુરને મળતી અપૂરતી ટ્રેનની સુવિધાની પણ રજૂઆત સાંસદને કરી હતી, જેમાં જેતપુરના સ્ટેશન નવાગઢમાં લાંબા અંતરની ટ્રેન દરેક ટ્રેનને સ્ટોપેજ આપવા માટે ખાસ રજૂઆત કરી હતી, જેમાં ભાવનગર ડિવિઝનના ગોસ્વામીએ રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે ટ્રેનની સુવિધામાં વધારો કરવાની ખાતરી આપી હતી. રમેશભાઈ, આજે તમે પ્લેટફોર્મનું અહીં જે કામ થયેલા હતા, લોકાર્પણ કરેલું, તો આમનાથી લોકોને શું થશે અને શું આજનું શું કહેવું છે? લોકોને આ ત્રણ પ્લેટફોર્મ વધવાથી અને વીરપુરમાં બે પ્લેટફોર્મ લંબાવવાથી સુવિધામાં ટ્રેન ઊભી રાખવાથી માંડી દોડમદોડ ન કરવી પડે અને સારી સુવિધા અકસ્માત ન થાય અને સારી સુવિધા લોકોને મળી રહે એ માટેનું આયોજન છે. બીજું રમેશભાઈ, એક વસ્તુ છે કે જેતપુરને છે જબલપુરનો સ્ટોપ આપવાની જે વાત હતી, આપે પણ આપનો વાયદો કરેલો હતો. જેતપુરમાં એક મોટું પોપ્યુલેશન છે, જ્યારે નાના એવા માળિયામાં ઊભી રહે છે, તો જેતપુરમાં કેમ નહીં? જેતપુરમાં સ્ટોપ આપવા માટેનું અમે લખ્યું છે અને આ સ્ટોપ આપવાની વાત છે ને, પેસેન્જર અને ઠેઠ મંત્રી લગી આ જાય છે. સ્ટોપ આપવાનું કામકાજ મેં હમણાં, મને હું નવો નવો સંસદ સભ્ય થયો એટલે મેં કીધું સ્ટોપ આપવાનું તો હવે ફટાફટ થઈ જશે, તો ત્યાં કીધું સ્ટોપ આપો ને ઠેઠ મંત્રી લગી ફાયલા. તો સાહેબ, કેટલા ટાઈમમાં થશે જેતપુરની આ સુવિધા? ક્યારે? એક તમને કહું, રેલવે માટેના બધા પ્રશ્નો અમે હાથમાં લીધા છે. તમે 4-6 મહિનામાં તમને ખ્યાલ આવશે કે કેટલું ડેવલપિંગ થાય છે. હું અધિકારી એને સતત કોન્ટેક્ટમાં છું, જેટલા જેટલા મારા વિસ્તારમાં જે કાંઈ પ્રશ્નો છે એનું મારું નેટવર્ક આયોજન ચાલુ જ છે. આજે ખેડૂતના જે કાંઈ પ્રશ્નો છે, નાળા નીચેના છે, ટોટલી વસ્તુમાં એક એક વસ્તુ છે ને, 6 મહિનામાં તમને ઘણું રિઝલ્ટ આવશે. હજી તો મારે પહેલીવાર હું સંસદ તરીકે ચૂંટાણો હોઉં, મને 2-4 મહિના હજી અનુભવ કરતા થશે, પણ તમારે કામમાં એટલી બધી ઝડપ રહેશે કે તમે મને 6 મહિના પછી પૂછજો કે રમેશભાઈ કેટલા કામ થયા, હું તમને બધું રિપોર્ટિંગ આપીશ. જો એક લોકાર્પણ ક્યાં ગયા, ક્યાં ઇસકે બારે મેં આપ ક્યા કહેંગે, ક્યા ક્યા ઇસ લોકાર્પણ મેં શામિલ થા ઓર પબ્લિક કે લિયે ઇસ ક્યા ક્યા ઉપયોગ હૈ? રેલવે કી હમેશા પ્રાથમિકતા રહી હૈ કે મૂળભૂત જન સુવિધાઓ પર ધ્યાન દે, ઓર હમ પિછલે 2-3 સાલો સે ઇસ પે બહોત કાર્ય હુઆ હૈ, ઓર હમ ભાવનગર મંડળ પર બહોત સારે જન સુવિધાઓ કે કી વ્યવસ્થા કી ગઈ હૈ. ઉસી કડી મેં આજ હમ યહાં પર યે જો પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3 કા જો ઊંચાઈ બઢાના ઓર ઉસકે સાથ ઉસકા એક્સટેન્શન કા કાર્ય જો પૂરા હુઆ ઉસકા લોકાર્પણ આજ કિયા ગયા. ઓર ઇસી તરહ સે વીરપુર સ્ટેશન પર ભી જો પ્લેટફોર્મ કી હાઇટ બઢાઈ હૈ ઓર ઉસકા એક્સટેન્શન કિયા હૈ ઉસકા લોકાર્પણ કિયા ગયા. ઓર ઇસી તરહ સે હમ આગે કી સુવિધાએ કરતે રહેંગે ઓર આગે બઢતે રહેંગે. સર, જો જેતપુર ઓર નવાગઢ કી બાત હૈ, ઉસકો એક ફ્લેગ સ્ટેશન કે તોર પે છોડ દિયા ગયા હૈ, જબકી બાત કી જાય તો ઉસકે ઉપર જો ઇન્ડસ્ટ્રીયલ સિટી હૈ, બહુ બડી તાદાદ મેં વહાં સે લોગ આતે જાતે રહેતે, તો ઇસકે બારે મેં ક્યા કહેંગે આપ? ઉસકો કબ તક એક પૂરા સ્ટેશન કે તોર પે આપ ઉસકો નિર્મિત કરેંગે? દેખીએ, એસા હૈ કે યે ઇસ ક્ષેત્ર કા વિસ્તાર હો રહા હૈ, જિસમે હમારી અમાન પરિવર્તન ગેજ કન્વર્શન કા કાર્ય ભી ચલ રહા હૈ, ઓર યે જો સ્ટેશન્સ હૈ જિન પર ઓર હમકો ટ્રાફિક કી જો ઉમ્મીદ હૈ કે ઓર લોગ આને કી જહાં ઉમ્મીદ હૈ, હમ ઉસ પર ધ્યાન દેતે રહેતે હૈ, ઓર જૈસે જૈસે જનતા કા હમકો વો મિલતા હૈ ઉસકે અનુસાર હમ આગે બઢતે હૈ ઓર ઉનકી સુવિધાઓ મેં વૃદ્ધિ કરતે હૈ.
नवागढ़ की बात की जाए तो वो बहुत तौर पे फ्लैग स्टेशन है, कई ट्रेन जो है लॉन्ग रूट की ट्रेन है वहाँ पे नहीं रुकती है, कई बार उसके हिसाब से रजूआत भी की गई है, उसको प्रस्ताव भी रख दिया गया है, फिर भी उस पे ऊपर कोई काम नहीं हुआ है, क्या कहेंगे आप? वो देखिए जो हमको हमारे पास जो भी गुजारे सुझाव आते रहते हैं माननीय सांसद महोदय की तरफ से और जनप्रतिनिधियों की तरफ से और जो चैम्बर ऑफ कॉमर्स की तरफ से, उन सुझावों को हम बहुत ध्यान से देखते हैं और जो हमको अगर उसमें लगता है कि उसमें कुछ है तो हम अपनी तरफ से उसका प्रपोजल भेजते हैं। और ये जैसे नवागढ़ है और जयपुर है, इनके स्टॉपेज वगैरह के लिए भी हमने आगे अपना प्रस्ताव भेजा है, लेकिन ये डिसीज़न जैसा कि सांसद महोदय ने बताया, ये डिसीज़न सब रेलवे बोर्ड से होते हैं और मंत्री वहाँ से लिए जाते हैं, तो हमारी तरफ से प्रस्ताव गए हुए हैं और उम्मीद है कि ज़रूर कुछ ना कुछ होगा इसमें आगे। सर उसका जो है ना ग्रेड भी चेंज हो गया, फ्लैग ग्रेड नहीं है, एक मिनट, NSG 5 हो गया है, अभी फ्लैग स्टेशन नहीं रहा है, तो उनकी सुविधा के लिए जो है तो क्या करेंगे? जैसे ही जो उनका अगर ग्रेड चेंज होता है तो उसके हिसाब से उस सुविधाएं बढ़ाने के लिए हम लोग कार्य करते हैं और हम तत्पर हैं कि वो करेंगे जरूर। हम एक मिनट हूँ, एक समय दो। फारूक मोदन साथ NS गुजरात न्यूज जेतपुर। કાંકરેજ તાલુકાના વાલપુર ગામમાં પ્રાથમિક શાળાની આગળ વર્ષોથી સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા જાય છે અને પાણી વધુ હોવાથી બાળકોના વાલીઓ નાના બાળકોને શાળાએ મૂકવા જવું પડે છે। વાત કરવામાં આવે તો વાલપુર ખાતે શાળાની આગળ પાણી ભરા રહેતા ગામના બાળકોને ખૂબ જ મુશ્કેલી વેઠીને સ્કૂલે જવું પડે છે, ત્યારે દૂધ ડેરી દૂધ ભરવા જતા લોકોને જવાની તકલીફ વેઠવી પડે છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી। આ અંગે વાલપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ માનાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે પ્રાથમિક શાળા આગળ થોડો કે વધુ વરસાદ પડે તો શાળાની આગળ પાણી ભરાઈ જાય છે અને વધુ પાણી હોય તો બાળકો શાળાએ આવતા નથી। અમે ઘણી વખત રજૂઆત કરવા છતાં તંત્ર સાંભળતું નથી, ત્યારે કાંકરેજ ધારાસભ્યને પણ રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। જીહર્ષી વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ કાંકરેજ। માંગરોળમાં વરામબાગ પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલકનો ઘટના સ્થળે જ મોત થયું હતું। જૂનાગઢ જિલ્લાના માંગરોળના વરામબાગ પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે જ બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું। તો આ અકસ્માતની વિગતો જોઈએ તો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નેશનલ હાઇવે અને માંગરોળ સિટીમાં જવા માટે કોઈ પણ પ્રકારની સૂચન બોર્ડ કે સર્કલ આપવામાં આવ્યું નથી, અહીં સર્કલ હોવું જોઈએ જે સર્કલ બનાવવામાં આવ્યું નથી, જેને કારણે આ જગ્યા ઉપર અકસ્માતની સંભાવનાઓ વધુ રહેતી હોય છે, જેને કારણે લોકો દ્વારા અહીં સિટી તરફનો રસ્તો હોય સર્કલ તેમજ જરૂરી સૂચન બોર્ડના અભાવે અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। તો અકસ્માત નિવારી શકાય અને લોકોના અમૂલ્ય જીવને બચાવી શકાય તેમના માટે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક હાઇવે પરની ઘટતી વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। તો અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવક રઝાક યુસુફ પાવટીવાળાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો। ઘટનાને લઈને હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ માંગરોળ। ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડ ગામે ઝુંડ ભવાની માતાજીનો મેળો વર્ષો જૂની પરંપરા મુજબ યોજાય છે, જે સમસ્ત ખારવા સમાજના લોકો પરિવાર સાથે 5 દિવસ અહીં ટેન્ટ બાંધીને રહે છે અને મેળાનો આનંદ માણે છે। 300 વર્ષથી ચાલતી આવતી ખારવા સમાજની પરંપરા આજના યુગના ખારવા સમાજે જાળવી રાખે છે। ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડ ગામે આવેલ પ્રાચીન અને પૌરાણિક ઝુંડ ભવાની માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિરના વિશાળ પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ખારવા સમાજ દ્વારા 5 દિવસનો મેળો ભરાય છે। આ મેળો કોઈ રાઇડ્સ ચકરડીઓ કે રમતગમતના સાધનો માટેનો નહીં, પણ વર્ષો જૂની પરંપરા મુજબ અંદાજે 300 વર્ષ પહેલાં વેરાવળથી ચોરવાડ ખારવા સમાજના વડવાઓ ગાડામાં ફાનસ લઈને આ મેળામાં આવતા હતા, અહીં વસવાટ કરતા હતા અને માતાજીની આરાધના કરી ત્યારબાદ જ માછીમારીની સિઝનની શરૂઆત કરતા હતા। આજના 21મી સદીમાં પણ ખારવા સમાજના આગેવાનોએ આ પરંપરા જાળવી રાખી છે અને 5 દિવસ સુધી કુદરતી વાતાવરણમાં અને સામાન્ય લોકોની જેમ પરિવાર સાથે 5 દિવસ ટેન્ટ બાંધીને રહે છે અને રહેવાનું જમવાનું સાથે જ લાવીને આનંદ માણે છે। ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા મેળામાં આવનાર તમામ પરિવારોને લાઇટ પાણી સાફ સફાઈ વાહન પાર્કિંગ તેમજ દરરોજ રાત્રિના રાસ ગરબા હરીફાઈની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે। વિવિધ સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો પોલીસ તંત્ર તેમજ સરકારી તંત્ર મેળાની મુલાકાતે આવે છે અને 5 દિવસનો મેળો પૂર્ણ કર્યા બાદ પોતાને ઘરે પરત ફરી માછીમારીની સિઝનની શરૂઆત કરે છે। વાત કરવામાં આવે તો ખારવા સમાજની યુવા પેઢી જે મોટા ભાગના બહાર અભ્યાસ કરતા હોય છે
અને ખાસ કરીને પિકનિક પાર્ટી તેમજ બહાર ફરવાનું પસંદ વધારે કરતા હોય છે, પરંતુ આ 5 દિવસ તેઓ તમામ કામગીરી મૂકીને મેળામાં સામાન્ય લોકોની જેમ ટેન્ટમાં રહી આનંદ માણે છે. આજે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા જે વર્ષોની પરંપરા છે, અમે જાણીએ છીએ કે 200-250 વર્ષ ઉપરથી અમારા પૂર્વજો ટાઈમ થી આ મેળો ચાલ્યા, ભવાની માતાનો જૂનો મેળો, જૂના મેળાથી વખરા છે. આ મેળામાં અમે 13 આવતા અને 2-3 દી અહીં રોકાઈને 14 અને અમાસ આવે એટલે માતાજીને નોરતા થાય, પછી એકમનો પૂજા પોચરે એ દિવસે માતાજીને નોરતા થાય અને એકમના દિવસે આખા સમગ્ર સમાજ જે ખારવા સમાજ છે એના ઘરે ઘરથી પૂજા પોચરે માતાજી, અને સાંજે પાછી ધજા ચરાવી અને માતાજીને જે પન મૂક્યા હોય અમે એ પ્રમાણે એનો કાવો કસુંબો કાઢીએ છીએ, ને રાત્રે માતાજીને ભૂવા આવી ને માતાજીને પૂછવામાં આવે કે ભાઈ આ મા અમારો પૂજાપો ચરી ગયો છે કે નહીં, જો એ ના પાડે દાણા લાખીને તો અમે ફરીથી પાછો પૂજાપો ચરાવીએ છીએ. અને જે અમારી સિઝન ચાલુ થાય છે એના માટે અમે ભાદરવાની વાત કરીએ તો ભાદરવો ભારી છે કે ફોરો જશે માછીમારો માટે, તો માતાજી દાણા આપીને કહે છે કે ભાઈ ફોરો જશે કે ભારી જાય, જો ભારી જાય તો એનો રસ્તો એ બતાવે છે કે તમે આ રીતની પૂજા કરો એટલે સારું થઈ જશે. એટલે અમારી માછીમાર સમાજની જે સમગ્ર દરિયાપતિ વર્ષે બધાની શ્રદ્ધા માતાજી ભવાની પર છે અને વર્ષોની પરંપરા મુજબ આજે આ તહેવાર અમે ઉજવીએ છીએ. જે લોકો ખારવા સમાજના લોકો છે એમાંથી 25-30% તો એવા છે કે જે એસી વગર રહી નથી શકતા, પોતાના કરોડોના બંગલા છે એ પણ છોડી નહીં ટેન્ટોમાં રહી છે, બાયરી છોકરીને લઈ રસોઈ અહીં બનાવે છે, ટેન્ટમાં માત્ર ને માત્ર ખાલી એક લાઇટ હોય ને પંખો હોય, બાકી ગરમીમાં આ રીતના રહી છે તોય માતાજીને છત્ર સાયામાં રહીએ છે એટલે બધાને શાંતિ રહી છે અને ધામધૂમથી આ મેળો ઉજવીએ છીએ. અમે વેરાવળ સમસ્ત ખારવા સમાજના લાભાર્થે આ જૂના મેળાનું આયોજન દર વખતની જેમ આ વખતે પણ કરવામાં આવ્યું છે. પહેલાંના જમાનામાં એવું હતું કે ગાડા લઈને આવતા ત્યારે તો લાઇટે હતી ને ભરકા રાખી અને આખી રાત અહીં રહેતા 5-6 દિવસ. હવે આધુનિક સાધનો થઈ ગયા, એસીવાળી કારો થઈ ગઈ, છતાંય 5 દિવસ અહીં રહેવાનું ઝૂંપડામાં જ, ઝૂંપડું બાંધીને વરસાદ આવે કે પવન આવે ગમે એ આવે, અમારા ઝૂંપડામાં જ ખાવા પીવાનું બધી એવું પરંપરાગત છે ને. અત્યારે પણ મેળાનો આનંદ સમસ્ત ખારવા સમાજ લે છે. મારું નામ દિવ્યેશ પોફંડી છે, હું વેરાવળ સમસ્ત ખારવા સમાજનો એક યુવા છું. અમે છેલ્લા 250-300 વર્ષથી આ ભવાની ઝુંડ માતાજીના મેળામાં અમારા વર્ષો બાપ દાદા પરંપરાગત આવે છે. અમે યુવા આજના સમયના યુવાનો મોજ મસ્તી ફરવા જવાનું પિકનિક એવું વધારે પ્રિફર કરતા હોય છે, પણ તો પણ અમે આ ખારવા સમાજના યુવાનો આ મેળામાં 3-4 દિવસ લાભ લઈએ છીએ અને મેળાનો ભરપૂર આનંદ માણીએ છીએ. અમારા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલજી જીતુભાઈ તરફથી અને કિશોરભાઈ તરફથી સારી એવી વ્યવસ્થા કરવામાં આવે છે અને 3-4 દિવસ અમે અદ્યતન સાધન સામગ્રી એસી ફ્રીજ બધું મૂકી અને અહીંયા ટેન્ટમાં મેળામાં રહીએ છીએ. 5 દિવસનો મેળો હોય છે, 13 નદી આવે અને એકમનો પૂજા પૂછા હોય ને બીજના દી અહીંથી નીકળી જાય, પછી સૌના ધંધે લાગી જાય, પછી હવે ધજાગરાની તૈયારી કરશે. ધજાગરો પણ હવે આવતા દિવસોમાં 11 નદી છે એ પછી ફૂલ સિઝન ચાલુ થઈ જશે ધંધાની. 5 દિવસનો મેળો કરવા આવીએ છીએ. અમે ઘરની સામગ્રી તમામ વસ્તુ ઘોડિયા ખાટલા બધું લઈને આવીએ છીએ, છતાં અમે નાના બચ્ચાઓને ખરાવ પીડાવવાની ઘોડિયાની બધી જવાબદારી અમે લઈને આવીએ છીએ. ઘર કચરા બધી મૂકીને અહીંયા આવીએ છીએ ને અમે ખાવા પીવાની બધી વસ્તુ અહીંયા જ લઈ આવીએ છીએ, એટલે જમી કરીને પછી અમે શાંતિથી 5 દિવસનો મેળો અમારી રીતે વ્યવસ્થિત રીતે કરી અને જઈએ છીએ. જય ભવાની માતા. વિજય ચોટવા સાથે આનેસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. બગસરા પાસેના સાબર ગામે તસ્કરોએ મંદિરોને નિશાન બનાવી ચોરી કરતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. પોલીસ દ્વારા ગ્રામ્ય કક્ષાએ પણ પેટ્રોલિંગ વધારે તેવી પ્રબળ માંગણી કરી છે, ત્યારે હાલ માતાજીના આભૂષણો સહિતની ચોરી થતા ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ હતી. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાપર ગામે તસ્કરોએ ગામમાં આવેલ મંદિરોમાં એક સાથે 4-5 મંદિરમાં ચોરી કરતા ગામની અંદર ભયનું વાતાવરણ ફેલાયું હતું. તસ્કરોએ મંદિરમાં ચોરી કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ એક સાથે 4-5 મંદિરના તાળા તોડીને ચોરી કરેલ. આ અંગેની વધુ જાણવા મળ્યા મુજબ બગસરા તાલુકાના શાપર ગામે આવેલ મંદિરમાં રાત્રિના સમયે કોઈ તસ્કરોએ મંદિરના તાળા તોડી પ્રવેશ કરતા મંદિરમાં માતાજીના સહિત રૂપિયા 28,000ના મુદ્દામાલ સાથેની ચોરી કરી ગયાની ઘટનાની જાણ થતાં જ ગામના દર્શનાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો
અને સરપંચ દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ. સરપંચની ફરિયાદ પરથી પોલીસે તપાસ હાથ ધરી હતી અને સાથે સાથે ગામના રામજી મંદિર તેમજ સુરાપુરાની ડેરીઓ સહિત મંદિરોમાં ચોરી થઈ હતી. ત્યારે આજુબાજુમાં રહેણાંક વિસ્તાર હોવા છતાં પણ તે લોકોને કોઈ પણ જાતનો ખ્યાલ પણ ન આવે તેવી રીતે મંદિરના તાળા તોડી ચોરી કરી ગયેલ. આ અંગે ગ્રામ્ય કક્ષાએ જીઆરડીસીની ભરતી કરે તેવી પ્રબળ લોક માંગણી, તેને જ તસ્કરો ચોરી કરી ગયાને જાણ થતાં ગામ લોકોએ તસ્કરોને ઝડપી પાડવા માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રતાપવાડા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની રેલ નદીમાં બે વર્ષ બાદ પાણી આવતા લોકોમાં એક ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મોડી રાત્રે ધાનેરા નદીમાં પાણી આવ્યું હતું. આ વર્ષે સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ છે, પરંતુ ધાનેરા વિસ્તારમાં નહિવત પ્રમાણમાં વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ચોમાસું પૂરું થવાના આરે છે, છતાં પણ ધાનેરામાં સારો વરસાદ ન પડતા લોકો અને ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. ત્યારે બે દિવસ અગાઉ ધાનેરામાં સારો એવો વરસાદ પડ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધાનેરાની રેલ નદીમાં નવા નીર આવ્યા હતા. ધાનેરાની રેલ નદીમાં નવા નીર જોવા માટે વહેલી સવારથી જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. વર્ષ 2015 અને 17માં ધાનેરા વિસ્તારમાં પૂરે ભારે તારાજી સર્જી હતી અને રેલ નદીનું પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતાં મોટી જાનહાનિ તેમજ ભારે નુકસાન થયું હતું. તે બાદ લોકો પૂરના નામથી પણ કરી રહ્યા હતા. ગત રાત્રે લોકોને સમાચાર મળતા લોકો પૂરી રાત બેસી ગયા હતા, પરંતુ વહેલી સવારે ધાનેરાની રેલ નદીમાં પાણી આવતા લોકો ખુશ થયા હતા. ધાનેરા રેલ નદીમાં પાણી આવવાના સમાચાર મળતા ધાનેરાનું સ્થાનિક તંત્ર પણ દોડતું થયું હતું અને વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. તો બીજી તરફ ધાનેરાના વિસ્તારોને દૂર કરવા માટે ધાનેરા શહેરમાં પાણી નથી આવવાનું તેઓ જાહેર કરતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ધાનેરા રેલ નદીમાં વહેલી સવારે પાણી આવતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને લોકો પાણીમાં જઈ ફોટા પડાવી રહ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી પાણીથી દૂર રહે અને પાણીમાં સેલ્ફી ન પડાવે, ભેખડ પણ ઘસી શકે છે અને જાનહાનિ પણ થઈ શકે છે, માટે લોકોને પાણીથી દૂર રહેવા માટે તંત્રએ અપીલ કરી હતી. આજે રાત્રે 2 વાગે ડિઝાસ્ટર શાખા મામલતદાર કચેરીથી અમને મેસેજ મળ્યો કે થોડું પાણી જે રેલ નદીમાં આવે છે, મહેરબાન મામલતદાર સાહેબ જોડે વાત થઈ. મામલતદાર સાહેબે રૂબરૂ પણ સ્થળ ઉપર ત્યાં કેટલાક ગામડાઓમાં મુલાકાત લીધી. પાણી આવતું હતું એટલે પાણીના અનુસંધાનમાં અહીંયા પાણી નદી શહેરમાં આવે એવી કોઈ શક્યતા હતી નહીં, છતાં પણ નગરપાલિકાની ડિઝાસ્ટર શાખા નગરના તમામ લોકોને સચેત કર્યા હતા. નીચાણવાળા વિસ્તારમાં જો કદાચ પાણી આવે તો એ લોકોને પોતાની ઘર વખરી કે એને નુકસાન ન થાય એના માટે અત્રેથી તંત્ર દ્વારા એની સૂચના આપવામાં આવી હતી. અત્યારે પાણી એકદમ ઉતરી ગયું છે અને વધુ પ્રમાણમાં શહેરમાં પાણી આવે એવી કોઈ હાલ શક્યતા જણાતી નથી. સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. તો હાલના બુલેટિનમાં બસ આટલો જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.